નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે કંડક્ટરની પરીક્ષા માટે જે 30 ગુણનું ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતના વર્તમાન પ્રવાહો જે પૂછાય છે, તેમજ સામાન્ય જ્ઞાન, એમાં આપણે આજે ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી કંડક્ટરની પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. અને હા, બીજા 1-8 મોડલ પેપર જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે. તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા ક્વેશ્ચન. સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? તો મૂળરાજ સોલંકી. લોથલ કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ. મૌર્ય કાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું? ગિરિનગર, ગિરનાર. રુદ્રાદામાનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો ગિરનારમાં. પાંચમો ક્વેશ્ચન, કયા વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ દ્વિભાષી મુંબઈ રાજ્યમાં કરવામાં આવ્યો હતો? તો ઈસવીસન 1956. છઠ્ઠો ક્વેશ્ચન, ધોળકા શહેર પહેલા કયા નામથી પ્રચલિત હતું? તો વિરાટનગરી. 7. 1930માં ગુજરાતમાં બનેલા કયા બનાવે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું? દાંડીકૂચ. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષે થઈ હતી? ઈસવીસન 1920માં. 9. બાદશાહ અકબરના સમયમાં ગુજરાતમાં કઈ સંવત શરૂ થઈ હતી? ઇલાહી સંવત. 10. કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ ગાંધીજીના શિષ્ય બન્યા હતા? તો ખેડા સત્યાગ્રહથી. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? કર્ણદેવ. આરજી હકુમતની આગેવાની કોણે લીધી હતી? રતુભાઈ અદાણીએ. મોઢેરાનું વિખ્યાત સૂર્ય મંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું? તો ભીમદેવ સોલંકીના સમયમાં. 14. ગાંધીજીએ સૌ પ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો? કોચરબ ખાતે. 15. અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1920માં. 16. સારસ્વત મંડળ ગુજરાતના કયા જિલ્લાઓનું પ્રાચીન નામ હતું? મહેસાણા અને બનાસકાંઠા. 17. ઢસાના કયા રાજવીએ ગાદી ત્યાગ કરીને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું? તો દરબાર ગોપાળદાસ. 18મો ક્વેશ્ચન, મૂળરાજ સોલંકીના પુત્ર ચામુંડા રાજે કોને હરાવે? તો ધારાનગરીના પરમાર રાજા સિંધુરાજને. 19. ગુજરાતમાં સ્વતંત્રતા નામનું અખબાર કોણ ચલાવતું હતું? ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. વેરાવળનું પ્રાચીન નામ શું હતું? બિલાવલ. વાઘેલા વંશની સ્થાપના કોણે કરી હતી? વિશલદેવ વાઘેલા. 22. સિદ્ધરાજ જયસિંહ કયા ઉપનામો ધારણ કરેલા હતા? બર્બરક જિષ્ણુ, અવંતીનાથ, ત્રિભુવનગણ અને સિદ્ધ ચક્રવર્તી. 23. ગુજરાતમાં મોગલ શાસનનો આરંભ કરનાર કોણ હતો? અકબર. 24. મૈત્રક શાસનનો અંત કોના દ્વારા થયો હતો? તો આરબોના હુમલા દ્વારા. 25મો ક્વેશ્ચન, દામાજીરાવ ગાયકવાડે વડોદરાને ક્યારે જીતી લીધું હતું? 1731માં. મૈત્રક વંશનો કુળધર્મ કયો હતો? શૈવ. 27. વાસ્કોદી ગામાને ભારત સુધી આવવાનો રસ્તો બતાવનાર ગુજરાતી નાવિક કોણ હતો? કાનજી માલમ. 28. સંસ્કૃત સકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે? ચાવડા વંશની. 29. ગુજરાતના સુલતાનોના સમયમાં કયું બંદર પોર્ટુગીઝોએ જીતી લીધું હતું? તો દીવ. 30. મહેસાણા જિલ્લાના કયા સ્થળેથી પ્રાગૈતિહાસિક અવશેષો પ્રાપ્ત થયેલા છે? લાગણજ. 31. સલ્તનત સમયમાં ઘોડાના સોદાગરોના મુખ્ય કેન્દ્ર તરીકે કયું નગર પ્રખ્યાત હતું? તો ખંભાત. 32મો ક્વેશ્ચન, ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું છે? રૈવતક. 33. માંડલિક મહાકાવ્યની રચના કોણે કરી હતી? કવિ ગંગાધર. 34. ગુર્જર પ્રતિહારોની રાજધાનીનું નગર કયું હતું? ભિન્નમાલ.
35 અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળા કોણે શરૂ કરી હતી? અહેમદ શાહ પહેલાંએ. 36 કઈ બે નદીઓનો વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાતો? તો મહી અને રેવા, આ બે નદીઓનો વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાતો. 37 સલ્તનત યુગના ગુજરાત માટે આધારભૂત ગ્રંથ કયો છે? તો જવાબ થાય મીરાતે અહમદી. 38 શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા ક્યાંના હતા? પોરબંદર. 39 સિદ્ધાર્થ જયસિંહે કઈ નદીના કિનારે રુદ્ર મહાલય બંધાવ્યો હતો? સરસ્વતી. 40 સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં કયા જાણીતા જૈન વિદ્વાન થઈ ગયા? હેમચંદ્રાચાર્ય. 41 ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું સર્જન કરનાર વિદ્વાનોમાં કોનું નામ વિશેષ જાણીતું છે? ડૉક્ટર હસમુખ સાંકળિયા. 42 મહમૂદ ગઝનવીએ ગુજરાત ઉપર ચઢાઈ કરી તે સમયે ગુજરાતમાં કોનું શાસન હતું? ભીમદેવ પહેલાનું. 43 સોલંકી રાજાઓના સમયમાં ગુજરાત કયા નામે ઓળખાતું હતું? તો ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો. 44મો ક્વેશ્ચન, ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના જનક તરીકે કયા બે મહાનુભાવોના નામ જાણીતા છે? તો શ્રી છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી. 45 ગિરનાર શિલાલેખનું સૌ પ્રથમ વાંચન કોણે કર્યું હતું? તો જેમ્સ પ્રિન્સેસે. 46 ઈસવીસન 1948માં ગુજરાતનો કયો પ્રદેશ કેન્દ્ર શાસિત હતો? કચ્છ. 47 જય શિખરી ચાવડાએ કયું નાનું રાજ્ય સ્થાપ્યું હતું? પંચાસર. ગુજરાતમાં ખેડૂતોએ કરેલો પ્રથમ સત્યાગ્રહ કયો હતો? ખેડા સત્યાગ્રહ. 49 ગુજરાતના પૌરાણિક ઇતિહાસનો આરંભ કોના સમયથી થાય છે? સરિયાથી. 50 તાના અને રીરી નાગર કન્યાઓ ક્યાંની હતી? વડનગરની. વડનગરમાં તાનારીરી ગાર્ડન પણ આવેલ છે. 51 કર્ણદેવ સોલંકીએ કયા સ્થળે ભીલ સરદાર આશાને હરાવીને કર્ણાવતી નામે નગરી વસાવી હતી? આશાપલ્લી આશાવલ. 52 વડોદરા જીતનાર પ્રથમ મરાઠા સરદાર કોણ હતા? દામાજીરાવ ગાયકવાડ. 53 મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાયું હતું? ભીમદેવ પહેલા. 54 ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર સુલતાન કોણ હતો? તાતાર ખાન મોહમ્મદ શાહ. 55 1902માં અમદાવાદમાં પહેલી જ વાર કોંગ્રેસનું અધિવેશન યોજાયું, તેના અધ્યક્ષ કોણ હતા? સુરેન્દ્રનાથ બેનર્જી. કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? કુતુબુદ્દીન અહેમદ શાહે. 57 સલ્તનત યુગમાં ગુજરાતના કયા શહેરને દુનિયાનું બજાર કહેવાયું છે? અમદાવાદ. પારસીઓને આશ્રય આપનાર રાજા કયો હતો? જાદી રાણા. લોથલનો અર્થ શો થાય? લાસોનો ઢગલો. લોથાલનો અર્થ શો થાય? લાસોનો ઢગલો. 60 સિદ્ધપુરનું પૌરાણિક નામ શું હતું? શ્રીસ્થળી. ગુજરાતનો ઇતિહાસ સામાંથી મળે છે? પ્રબંધ ચિંતામણી મીરાતે સિકંદરી. 62 કર્ણદેવના કયા મંત્રીએ મુસ્લિમ આક્રમણખોરોને આમંત્રિત કર્યા હતા? માધવ મંત્રી. 63 નર્મદે સર્વદેનું પૂરનું નામ શું હતું? રેવા. 64 મિનળદેવીએ બંધાવેલ મલાવ તળાવ ક્યાં આવેલું છે? દોડકા. 65 કયા ક્ષત્રિય રાજાના સિક્કા અને શિલાલેખ ગિરનાર જૂનાગઢમાંથી મળેલ છે? રુદ્રદમન. 66 જૂનાગઢના રાજા રા ખેંગારને હનાવનાર રાજવી કોણ હતા? સિદ્ધરાજ જયસિંહ. 67 ગુજરાતમાં ગાંધીજીએ સૌ પ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો? તો 1917માં ખેડા સત્યાગ્રહ. 68મો ક્વેશ્ચન, મુજફ્ફર શાહ પ્રથમનું મૂળ નામ શું હતું? જફર ખાન. 69 અનામત વિરોધી આંદોલન કયા મુખ્યમંત્રીના સમયમાં થયું હતું? માધવસિંહ સોલંકી. 70 કોચરબ આશ્રમ અન્ય કયા નામે ઓળખાય છે? સત્યાગ્રહ આશ્રમ.
71 ગુજરાતમાં હિંદ છોડો લડતના શહીદો કોણ હતા? વિનોદી કિનારીવાલા, ઉમાકાંત કડિયા. 72 ગુજરાતમાં આઝાદી પહેલાં કેટલા કોંગ્રેસ અધિવેશન ભરાયા હતા? તો 4. અને 73 અલગ અલગ ગુજરાત રાજ્યની લડતનું નેતૃત્વ કોણે કર્યું હતું? ઇન્દુલાલ યાજ્ઞિક. તો મિત્રો, આ હતા આપણા આજના ગુજરાત ઇતિહાસને લગતા ક્વેશ્ચન્સ, જે આપણે કન્ડક્ટરની પરીક્ષામાં ઉપયોગી રહેશે. કાલે આપણે કન્ડક્ટરનું મોડેલ પેપર 9 નંબરનું મોડેલ પેપર મૂકવાના છે, જે સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત બનાવેલ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.